વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હા, તો આપણે ધોરણ એક વિષય ગણિત, જેમાં આપણે પહેલું પ્રકરણ આકારો અને જગ્યા એનો આજે ભાગ બે આગળ ભણીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ભણવાનું શરૂ કરીએ. બધા જોડાઈ ગયા છો ને? સરસ. ચલો, આપણી આસપાસના આકારો આપણે પહેલાં જે જોયું એમાં જગ્યા, નાનું મોટું, ઉપર નીચે, સૌથી નજીક, સૌથી દૂર, આ બધું જોયું. હવે આપણે આ જ પાઠમાં આ જ પ્રકરણમાં આપણી આસપાસના આકારો વિશે સમજીએ. આકારો એટલે શું? તમને વિચાર થતો હશે ખરું ને? તો હું તમને એક ઉદાહરણ આપું કે આપણે ઘરમાં દડો રમીએ છીએ. રમો છો ને બધા? હા. તો દડો કેવો હોય છે? તો બધાને ખબર પડે છે, ગોળ. દડો કેવો હોય છે? ગોળ. તો ગોળ એ પણ શું છે? આકાર છે, જેને આપણે ગણિતની ભાષામાં વર્તુળ કહીએ છીએ. પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? પછી તમે બધા આઈસ્ક્રીમનો કોન ખાતા હશો ખરું ને? ખાધો છે ને દરેકે? તો ઉપરથી ગોળ ગોળ હોય છે ને નીચે જાય તેમ અણી જેવો દેખાય છે, બરાબર ને? તો એને કહેવાય શંકુ આકાર. પછી તમે બધા સાપ સીડી રમતા હશો, તો સાપ સીડીમાં જે પાસો આવે છે, જેને આપણે નાખીએ છીએ, 5, 4, 3 પડે છે, એ પાસો છે એ બધી બાજુથી સરખો છે, તો એને ચોરસ કહેવાય. પછી ઘરમાં તમે કંપાસ પેટી સ્કૂલમાં લઈને આવતા હશો, પછી ઘરમાં માચીસ હોય છે, આપણે જે સળગાવવા માટે ઉપયોગ કરીએ છીએ ને, હા, દીવાસળીની પેટી, તો એ કેવી હોય છે? લંબચોરસ. તમારી કંપાસ પેટી પણ લંબચોરસ, એટલે બે બાજુ લાંબી હોય અને બે બાજુ સરખી હોય, એને લંબચોરસ કહેવાય છે. તો આ બધા છે આકારો. આકારો ઘણા બધા છે, પણ આપણે અત્યારે આપણા જે પાઠમાં આવે છે આકારો વિશે આપણે સમજ મેળવી, બરાબર ને? સરસ. ચલો, તો અહીંયા આગળ જુઓ, નારંગી છે, આ ગોળ છે, ખ્યાલ આવે છે? દડો પણ ગોળ છે, ટામેટું ગોળ છે, પણ અહીંયાથી એના પાંદડા છે એટલે એનો થોડો આકાર અલગ છે. આ છે ફુગ્ગો, આ બોક્સ છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે સૂચના વાંચીએ, આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો, બરાબર? તો જુઓ, અહીંયા આગળ ગુલાબી બોક્સમાં છે, અહીંયા ગુલાબી બોક્સ છે, અહીંયા આગળ પીળું બોક્સ છે. તો ગુલાબી બોક્સમાં ચોરસ છે. શું છે? ચોરસ. તો આપણે અહીંયા આગળ ચોરસ જે આકાર દેખાય છે એની જોડે આપણે આ ગુલાબી બોક્સવાળી પેટીને જોડી દઈશું. તો અહીંયા જોડી છે ને વિદ્યાર્થી મિત્રો? હા. એવી જ રીતે અહીંયા આગળ ગોળ છે, તો અહીંયા કઈ વસ્તુ તમને ગોળ દેખાય છે? તો આપણે કહીશું દડો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? નારંગી, આ બધું ગોળ છે, તો આપણે એને એની સાથે જોડીશું. અહીંયા આગળ ચોરસ પેટી છે, પણ અંદર ચોક છે, તો ચોક નળાકાર છે એટલે એને ચોરસ પેટી સાથે જોડાય નહીં, કારણ કે અહીંયા ચોક લખેલું છે, બરાબર? ચલો આગળ, એક સરખા આકારોને લીટી દોરીને જોડો. સરખા આકારો હોય એને લીટી દોરીને જોડવાના છે. તો અહીંયા આગળ છે બોક્સ, અહીંયા આગળ છે પાસો, બંને ચોરસ જેવા દેખાય છે, તો આપણે બંનેને જોડી દઈશું. અહીંયા છે લખોટી, જે ગોળ છે, અહીંયા દડો, એ પણ ગોળ છે, તો એને આપણે લીટી દોરીને જોડી દઈશું. સમજણ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? મજા પણ આવતી હશે ખરું ને? ચલો હવે આપણે આગળ જોઈએ. વર્ગીકરણ શું આવે વિદ્યાર્થી મિત્રો? વર્ગીકરણ, સરખા આકારોની જોડીને તેનો જુદો પાડો. સરખા આકારો હોય એને જોડીને એને જુદી પાડવાની છે. તો અહીંયા જુઓ, આ છોકરાએ અહીંયા આકારોનું બોર્ડ લઈને ઊભો છે અને અહીંયા અલગ અલગ બધી વસ્તુઓ છે, તો આપણે એને જોડવાની છે. તો આ નળાકાર કહેવાય. તો અહીંયા નળાકાર જેવી બીજી વસ્તુ કઈ દેખાય છે? તો આ રહી. તો એને એની સાથે જોડી દેવાની, બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી આ ગોળ છે, તો અહીંયા ગોળ કયું દેખાય છે? આ રહ્યું. તો એને એની સાથે જોડી દેવાનું. પછી આ પણ નળાકાર જેવું દેખાય છે, તો એને આપણે જોડી દઈશું. પછી આ ચોરસ છે, તો ચોરસ દેખાય છે તમને? ના, કારણ કે આ બંને લંબચોરસ છે. તો અહીંયા શંકુ છે, આગળ આ શંકુ, તો અહીંયા શંકુ આકાર શું દેખાય છે તમને? ટોપી. પછી આર્યો એ આ,
અને પછી આઈસક્રીમનો કોન, આ બધી વસ્તુ શંકુ દેખાય છે. હા, તો એ જે વસ્તુ શંકુ દેખાય છે અને એની સાથે જોડી દેવાની. નળાકાર જેવી દેખાતી હોય, સરખા આકારો જોઈ અને જે આકાર એવો લાગતો હોય એની સાથે આપણે પેન્સિલથી જોડી દઈશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? પછી આ છે મીણબત્તી, એ પણ નળાકાર છે તો એને જોડી દઈશું. ચલો આગળ, સરખા આકારોની જોડી બનાવો. તો અહીંયા આગળ જુઓ, કોન છે અને અહીંયા આગળ ટોપી છે, આ બંનેના આકાર સરખા દેખાય છે. હા, તો એની સાથે એને આપણે જોડી દઈશું. પછી આ છે નળાકાર અને આ પણ નળાકાર જેવું દેખાય છે તો એને એની સાથે જોડી દઈશું. પછી આ ગોળ છે, આ પણ ગોળ છે, બરાબર, તો એને એની સાથે જોડી દઈશું. પછી આ નળાકાર છે તો અહીંયા નળાકાર બીજું શું દેખાય છે? મીણબત્તી. પછી આ પાવર, પાવર છે એ પણ દેખાય છે. પછી શંકુ આકાર, તો આ પણ શંકુ આકાર છે. પછી ગોળ, તો આ ફુગ્ગો અને તડબૂચ. પછી લંબચોરસ, પણ અહીંયા આગળ તો ચોરસ આપ્યું છે એટલે એને આપણે જોડીશું નહીં. તો સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ, ગબડાવવું, સરકાવવું. હવે તમને એમ થશે પ્રશ્ન કે ગબડાવવું એટલે શું અને સરકાવવું એટલે શું? તો અહીંયા આગળ આ બાળક બેઠો છે, એ દડો નાખે છે તો દડો ગોળ 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 થતો અહીંયા આગળ નીચે આવે છે. તો એ ગબડે છે, વસ્તુ ગબડે છે અને નીચે આવે છે તો એને ગબડાવ્યું કહેવાય. પણ જો વસ્તુ અહીંયા આગળ છોકરીએ પાસો નાખ્યો છે, એ સીધે સીધો લસરીને નીચે આવે છે તો એને સરક્યો કહેવાય. વસ્તુ ગબડતી ગબડતી નીચે આવે તો એને ગબડાવવું કહેવાય અને વસ્તુ સીધે સીધી નીચે આવે તો એને સરકાવવું કહેવાય. તો સમજણ પડી ગબડાવવું અને સરકાવવુંમાં? સરસ. ચલો તો આપણે અહીંયા આગળ ઉદાહરણ જોઈએ. ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. તો અહીંયા આગળ તમે પેન્સિલ નાખો તો એ ગોળ ગોળ છે એટલે ગબડતી ગબડતી આગળ જાય એટલે એની નીચે આપણે ખરું કરીશું. દડો પણ ગબડતો ગબડતો આગળ જાય તો એની આગળ પણ ખરું કરીશું. પછી આ માખણનો ચોરસ છે, માખણ ભરેલું હોય એનું બોક્સ છે, એને તમે અમે નાખો સામે કોઈ હોય તો, તો એ સીધે સીધી એ વ્યક્તિ પાસે કે જ્યાં મૂકવાની છે ત્યાં જતી રહે, પણ એ ગોળ ગોળ ફરે નહીં તો એ સરકે છે એટલે એની નીચે આપણે ખરાની નિશાની કરીશું નહીં. પછી ડુંગળી છે, આ શું છે? ડુંગળી. તો ડુંગળી પણ તમે આમ કોઈને આપી હોય અને દૂર બેઠું હોય તો તમે આમ નાખો તો એ ગબડતી ગબડતી કોઈ વ્યક્તિ પાસે જાય છે તો એ ગબડે છે. તો આપણે અહીંયા લખ્યું છે કે ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. તો અહીંયા કઈ કઈ વસ્તુ ગબડે છે? તો પેન્સિલ, દડો, ડુંગળી, આ ત્રણ વસ્તુ ગબડે છે તો એ ત્રણની નીચે આપણે ખરાની નિશાની કરીશું. જ્યારે માખણ ગબડતું નથી, માખણની પેટી છે, બોક્સ છે, એ સરકે છે તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું નહીં. સરકતી હોય તે વસ્તુ પર ખરાની નિશાની કરો. મેં તમને હમણાં ગબડવું અને સરકવું એના વિશે સમજ આપી તો આપણને ખ્યાલ આવે કે આ કાકડી છે, કાકડી ગોળ છે અને આપણે નાખીએ તો ગોળ ગોળ થતી એ વ્યક્તિ પાસે જાય, કે કેમ મોકલી હોય તો આપણે નાખીએ તો ગોળ ગોળ ફરે એટલે એ ગબડે છે. ટામેટું પણ ગબડે છે, પાવર પણ ગબડે છે. આ પાવર છે, શું છે? બેટરીમાં, ઘડિયાળમાં આપણે નાખીએ છીએ ને એ પાવર છે, જેને આપણે સેલ ઇંગ્લિશમાં એને સેલ કહેવાય. તો એ પણ ગબડે છે. તો અહીંયા આપણને શું સૂચના છે કે સરકતી હોય તો સરકે કોણ? જે ચોરસ હોય એ વસ્તુ સરકે, ગોળ હોય એ ગબડે અને ચોરસ કે લંબચોરસ એવી કોઈ વસ્તુ હોય એ સરકે. એટલું યાદ રાખો. તો આ છે બેગ, તો બેગ ચોરસ છે, એને તમે મૂકો કોઈ લસરતી ઢળકતી જગ્યા ઉપર તો એ સરકીને નીચે જાય, એ ગોળ ગોળ થતી નીચે જતી નથી તો એ સરકતી કહેવાય. તો આપણે એમાં ખરાની નિશાની કરીશું. ચલો આગળ, હવે આપણે સરસ મજાની વાર્તા શું સમજીશું? સરસ મજાની વાર્તા. બધાને મજા પડશે. વાર્તાનું નામ શું છે? સમજદાર દાદી. એક ઘેટાનું બચ્ચું હતું,
તે પોતાની દાદીમાને મળવા જઈ રહ્યું હતું. ઘેટાનું બચ્ચું છે, ક્યાં જઈ રહ્યું હતું? એના દાદીમાને મળવા. જંગલના રસ્તામાં એક વરુ મળ્યો. જંગલમાં જતો હતો એ રસ્તામાં શું મળ્યું? વરુ. તો આ વરુ આ ઘેટાના બચ્ચાને શું કહે છે? હું તને ખાવા જઈ રહ્યો છું. આ વરુ આને શું કહે છે? કે હું તને ખાઈ જઈશ. તો હવે આ ઘેટાનું બચ્ચું સામે જવાબ આપે છે, કૃપા કરી મને જવા દો, હું મારી દાદી માને મળવા જઈ રહ્યો છું. જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો. આ ઘેટાનું બચ્ચું શું કહે છે વરુને? કે હું મારા દાદી માને મળવા જઈ રહ્યો છું, હું પાછો આવું ત્યારે તમે મને ખાજો. ભલે તું જઈ આવવા. વરુ શું કહે છે? ભલે તું જઈ શકે છે. ઘેટાના બચ્ચાને કીધું કે ભલે તું મળી આવ. જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેના દાદીમાને વરુની વાત કહી. જ્યારે તે ઘરે પાછો એ રસ્તેથી આવવાનો હતો ત્યારે આ જે ઘેટું છે એના દાદીમાં છે. તો ઘેટા એ રસ્તામાં બન્યું હતું, જે બન્યું હતું કે હું આવતો હતો અને મને વરુ રસ્તામાં મળ્યો અને એ મને ખાવાનું કહેતો, તો હું એને એમ કહીને આવ્યો છું કે મારા દાદીમાને મળીને આવું, પછી તું મને ખાજે. એટલે એણે મને આવવા દીધું છે. દાદીમાએ તેને એક યુક્તિ કહી. દાદીમાએ એક યુક્તિ, યુક્તિ એટલે વિચાર, એના મગજમાં આઈડિયા. આપણે કહીએ છીએ ને મને એક આઈડિયા આવ્યો. તો દાદીમાને પણ એક આઈડિયા આવ્યો. એણે શું કર્યું? તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા. ઘેટાના બચ્ચાને શું કીધું? આ એક ઢોલક લઈને આ ઢોલક છે દાદીમા પાસે, અને એ ઢોલકમાં ઘેટાના બચ્ચાને શું કીધું દાદીમાએ? કે તું આ ઢોલકમાં જઈને બેસી જા, સંતાઈ જા. તેણે તેમ કર્યું. જો આ ઘેટાનું બચ્ચું ઢોલકમાં જતું દેખાય છે એટલે ઘેટું ઢોલકમાં જાય છે. દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું. સડક ઢાળવાળી હશે એટલે આ ઢોલક છે એને ગોળ ગોળ છે એટલે એને ગબડતું મૂક્યું. ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું. ઢોલક રોડની જે ઢાળ હતો એ તરફ ગબડવા માંડ્યું. ઘેટાના બચ્ચાએ જોયું કે વરુ તેની રાહ જોઈ બેઠું છે. ઘેટાના બચ્ચાએ શું જોયું ઢોલકમાંથી? કે વરુ છે એ રસ્તામાં એની રાહ જોઈને બેઠું છે. તો આ વરુ ઢોલકને પ્રશ્ન કરે છે, શું તે કોઈ ઘેટાના બચ્ચાને અહીંયા આવતું જોયું? આ વરુ શું કહે છે ઢોલકને? કે તે કોઈ ઘેટાના બચ્ચાને અહીંયા આવતું જોયું? તો ઢોલકમાંથી શું અવાજ આવ્યો? ના. ઢોલકમાં કોણ બેઠું હતું? ઘેટાનું બચ્ચું. એણે શું ઉત્તર આપ્યો? કે ના, મેં કોઈ ઘેટાના બચ્ચાને આવતું જોયું નથી. વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગ્યો. અને પછી તો ઢોલક ગબડતું ગબડતું આગળ જતું હતું. પછી વરુને એકદમ શંકા ગઈ કે ઢોલક તો બોલે નહીં, એટલે એ વરુ છે એ ઢોલકની પાછળ દોડતું પાછળ દોડવા લાગ્યું. જો અહીંયા આગળ ઢોલક આગળ છે અને વરુ એની પાછળ છે, અહીંયા ઘેટું ઢોલકમાંથી નીકળતું દેખાય છે. વરુ તેને પકડી લે તે પહેલાં ઘેટાનું બચ્ચું તેના ઘરમાં પહોંચી ગયું અને તેણે પોતાના દાદીમાનો આભાર માન્યો. આ વરુ આવે એ પહેલાં ઘેટાનું બચ્ચું નીકળી અને એના ઘરમાં, અહીંયા ઘર છે દરવાજો ખુલ્લો છે એટલે ઘરમાં પહોંચી ગયું. અને ઘેટાએ શું કર્યું? એની દાદીમાનો આભાર માન્યો. તો મજા આવી ને વિદ્યાર્થી મિત્રો વાર્તામાં? સરસ. ચલો તો આ ગબડવાનું, આ વાર્તા ઉપરથી આપણને શું શીખ મળે છે? કે ગબડવું શું કહેવાય, બરાબર. બીજું કે ઘેટાની દાદીમાની વરુની વાર્તા સાંભળવાની પણ મજા પડી ને? સરસ. ચલો હવે આપણે આગળ જોઈએ. એક સરખા માપના આકારોની જોડી બનાવો. તો અહીંયા આ આકારને ત્રિકોણ છે, પણ અહીંયા બધા ત્રિકોણ છે પણ સરખા લાગતા હોય, તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંનેનું માપ સરખું લાગતું હોય એવા સરખા આકારોને આપણે જોડવાના છે. તો જુઓ, આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને સરખા લાગે છે, આ ત્રિકોણ અને આ ત્રિકોણ સરખા લાગે છે, તો આપણે પેન્સિલથી જોડવાના છે. પછી આ મોટું ત્રિકોણ છે,
તો મોટું ત્રિકોણ અહીંયા છે, તો આપણે એ બંને સરખા ત્રિકોણોને જોડીશું. પછી આ થોડું નાનું છે, એની સામે સરખા જેવું કયું લાગે છે? તો આ રહ્યું, તો આપણે એ રીતે એને પેન્સિલથી જોડીશું. પછી સૌથી નાનું ત્રિકોણ, તો સૌથી નાનું ત્રિકોણ ક્યાં છે? છે ઉપર, તો આપણે ત્યાં આગળ એ ત્રિકોણ સાથે જોડીશું. સમજણ પડી ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો હવે આપણે આગળ જોઈએ. એક સરખા આકારોની જોડ બનાવો. તો અહીંયા આગળ પહેલાં ગોળ છે, ગોળને ગણિતની ભાષામાં વર્તુળ કહેવાય. તો અહીંયા ગોળ, વર્તુળ, આ વર્તુળ બંને સરખા છે, તો એને આપણે પેન્સિલથી જોડી દઈશું. પછી આ શક્કરપારા આકાર છે, કયો આકાર છે? શક્કરપારા આકાર, તો આપણે એવો ક્યાં છે? આ રહ્યો, તો એની સાથે એને જોડી દઈશું. આ છે ત્રિકોણ, આ કયું છે? ત્રિકોણ, તો ત્રિકોણ ક્યાં દેખાય છે? અહીંયા, તો આપણે ત્રિકોણને ત્રિકોણ સાથે જોડીશું. આ છે લંબચોરસ, તો લંબચોરસ ક્યાં દેખાય છે? અહીંયા આગળ, તો એ સરખા આકારોને આપણે જોડી દઈશું. આ કહેવાય અર્ધવર્તુળ, એટલે અડધું ગોળ, આખું ગોળ આ છે, એને વચ્ચે લીટી દોરી, તો આવું દોરી દો, તો આવું અર્ધવર્તુળ બને. તો આવું અર્ધવર્તુળ ક્યાં આગળ છે? આ રહ્યું, તો આપણે એ આકારને પેન્સિલથી જોડી દઈશું. પછી છે પંચકોણ, કયો છે? પંચકોણ, પાંચ ખૂણા છે એટલે પંચકોણ. આવું તમને અત્યારે સમજણ ઓછી પડશે, પણ જેમ તમે મોટા થશો એમ તમારે ભણવામાં આવશે. પણ આપણને સમજણ પડે કે આવું આવો આવા ખૂણાવાળો બીજો આકાર ક્યાં છે, તો આ રહ્યો, બરાબર ને? તો એ બંને આકારોને આપણે જોડી દઈશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? જોડી દીધું બધાએ? સરસ, ચલો તો આપણે આગળ જોઈએ. હવે તો સરસ મજાનું આવ્યું રંગ પૂરવાનું, તમને ગમતું? સૌથી નાના આકારમાં રંગ પૂરો. તો અહીંયા ચોરસ ત્રણ આપ્યા છે, તો એમાં સૌથી નાનું કયું છે? તો આ રહ્યું, તો આપણે ત્યાં આગળ રંગ પૂરીશું. પછી અહીંયા આગળ ગોળ છે, શું છે? ગોળ, વર્તુળ. તો આમાં સૌથી નાનું વર્તુળ કયું છે? આ રહ્યું, તો ત્યાં આપણે રંગ આપણો ગમતો હોય તે રંગ પૂરી દઈશું. પછી છે ત્રિકોણ, તો ત્રિકોણમાં સૌથી નાનું ત્રિકોણ કયું છે? આ બાજુથી છેલ્લું, તો ત્યાં આપણે રંગ પૂરી દઈશું. પછી આ છે પંચકોણ, તો આ ત્રણ પંચકોણમાં સૌથી નાનું છે આ વચ્ચેવાળું, કયું છે? વચ્ચેવાળું, તો ત્યાં આપણે કલરની મદદથી રંગ પૂરી દઈશું. પડીને સમજણ વિદ્યાર્થી મિત્રો? કેવી મજા આવે છે રંગ પૂરવાની, ખરું ને? સરસ, ચલો તો આપણે હવે આગળ જઈએ. સમાન આકારોની જોડો, સમાન આકારો જોડો. તો અહીંયા આગળ આપણને અલગ અલગ કાર્ટૂન જેવા ચિત્રો આપ્યા છે, તો આપણને ખ્યાલ આવે કે સમાન કયું છે? તો આ રહ્યું, આની સમાન કયું છે? તો આ રહ્યું, તો આપણે એવી રીતે પેન્સિલથી જોડતું જવાનું. આની સમાન કયું ચિત્ર છે બીજું? આ રહ્યું, તો આપણે એને જોડી દેવાનું. પછી આ ત્રિકોણમાં છે, તો એના જેવું ત્રિકોણ ક્યાં છે? સામે રહ્યું, તો એને આપણે પેન્સિલથી જોડી દેવાનું. જો વિદ્યાર્થી મિત્રો તમને સમજણ પડે એવું તો છે જ, પણ જો ન સમજણ પડે તો વાલીની મદદ લેજો, બરાબર ને? ચલો આગળ. હવે તો રંગ પૂરવાનું આવ્યું. રંગ પૂરો, લીલો. તો જે ત્રિકોણ આકાર દેખાય ત્યાં આગળ કયો રંગ પૂરીશું આપણે? લીલો. તો અહીંયા લીલો પૂરવાનો છે, અહીંયા લીલો, આ બધે લીલો. પછી અહીંયા આગળ આ ત્રિકોણ છે ત્યાં પણ લીલો, આ અહીંયા આગળ પણ લીલો. જ્યાં તમને ત્રિકોણ દેખાય, ત્રિકોણ એટલે ઉપર ચાંચવાળું અને નીચે બે ખૂણા હોય, બરાબર? ત્રણ ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય. તો તમને ત્રણ ખૂણાવાળું જે પણ ચિત્ર દેખાય છે ત્યાં આગળ તમારે કયો રંગ પૂરવાનો છે? લીલો. પછી લાલ, ગોળમાં કયો કરવાનો છે? લાલ. તો તમને જ્યાં ગોળ વર્તુળ જેવું દેખાય છે
ત્યાં લાલ રંગ પૂરવાનો છે. પડી સમજણ વિદ્યાર્થી મિત્રો? પછી છે લંબચોરસ. શું છે લંબચોરસ? તો લંબચોરસમાં કયો રંગ આવશે? વાદળી. તો અહીંયા આગળ લંબચોરસ કયા છે? આ છે, આ છે, આ છે, આ છે, પછી આ છે, પછી આ છે, આ ઘરમાં છે, ત્રણ છે, ચાર જગ્યાએ. પછી આ ઝાડ છે એની નીચે જે છે એ પણ લંબચોરસ છે. પછી આ પણ લંબચોરસ છે, આ પણ લંબચોરસ છે, ને આ પણ લંબચોરસ છે. તો તમને ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો, સૂચના વાંચવાની, એમાં આકાર જેવો દોર્યો છે ને એમાં જે રંગ પૂર્યો છે એ તમારે અહીંયા આગળ રંગ પૂરવાનો છે. બહુ મજાનું કામ છે. અહીંયા પણ બીજું આવ્યું રંગ પૂરો, ત્રિકોણમાં લીલો. તો તમને જ્યાં પણ ત્રિકોણ દેખાય ત્યાં તમે કયો રંગ પૂરશો? લીલો. પછી જ્યાં ગોળ દેખાય ત્યાં કયો રંગ પૂરશો? ગુલાબી. તો જ્યાં જ્યાં તમને ગોળ દેખાય છે એમાં ગુલાબી રંગ પૂરવાનો, અને લંબચોરસ હોય ત્યાં આગળ તમારે પીળો રંગ પૂરવાનો છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? પુસ્તકના પાછળના ભાગમાં આપેલા આકાર ભંડારોનો ઉપયોગ કરીને એક સમાન ચિત્ર બનાવો. તો અહીંયા આગળ આપણે આકારો આપેલા છે એમાંથી આ સમાન ચિત્ર તમારે બનાવવાનું છે. આ પ્રવૃત્તિ છે. શું છે? પ્રવૃત્તિ છે. આ તમારે ખાલી જોવાનું, તમને ફાવે એવું અહીંયા આગળ નોટમાં દોરવાનું, ફાવે તો દોરવાનું, ન ફાવે તો નહીં દોરવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી? સરસ. ચલો તો આપણે થોડું લેસન પણ જોઈ લઈએ. આજે જે ચોપડીમાં મેં તમને સમજાવ્યું જોડવાનું, રંગ પૂરવાનું, એ તો તમારે કરવાનું જ છે, કારણ કે આખો દિવસ તમે ફ્રી હોવ છો. બરાબર ને? તો તમે એટલું તમારી ચોપડીમાં જે જોડવાનું બતાવ્યું છે એ જોડી દેવાનું છે. પછી જેમાં રંગ પૂરવાનો બતાવ્યો છે એ પૂરી દેવાનો છે. અને તમે દરેકે ગણિતની નોટ તો બનાવી જ હશે, ખરું ને? કારણ કે આગળ આપણે આગળના પીરિયડમાં થોડું લેસન આપ્યું હતું. બરાબર? તો એ તમે દરેકે કર્યું હશે. તો એની નીચેથી જ તમારે હું જે તમને અત્યારે લેસન આપું એ પણ તમારે નોટમાં કરવાનું રહેશે. આકારો અને જગ્યા ભાગ બે. આપણે કયા પીરિયડમાં આકારો અને જગ્યા ભાગ એક ચલાવ્યું હતું? બરાબર. આ છે ભાગ બે, આપણી આસપાસના આકારો. આપણી આસપાસના આકારો નીચે મુજબ છે. બરાબર? તો આપણે અત્યારે આકારો તો ઘણા બધા હોય છે, પણ જે આપણે ભણીએ છીએ, આપણે પહેલાં ધોરણમાં છીએ એટલે આપણે આસપાસ જે દેખાય ને અમુક જે આપણા જીવન જરૂરિયાતમાં જોઈએ છીએ, જીવનમાં અમુક વસ્તુઓ આપણી આસપાસ, એ આકારો વિશે તમને સમજ આપું. તો પહેલો આ છે ચોરસ. બધી બાજુ સરખી છે એટલે એને કયો આકાર કહેવાય? ચોરસ. જેનું ઉદાહરણ છે પાસો. સાપસીડી રમો છો એનો પાસો, એ કેવો હોય છે? ચોરસ. પછી લંબચોરસ, તમારી કંપાસ પેટી છે, ઘરમાં દિવાસળીની માચિસની પેટી જોવો છો, એનો આકાર કેવો હોય છે? લંબચોરસ. એટલે કે બે બાજુ સામે સામેની લાંબી હોય અને આ બાજુની પણ થોડી સરખી હોય, એને લંબચોરસ કહેવાય. પછી ગોળ. ગોળને ગણિતની ભાષામાં શું કહેવાય? વર્તુળ. શું કહેવાય? વર્તુળ. પછી છે શંકુ. આગળથી ગોળ હોય અને નીચે આવતા અણી જેવો થાય છે, આ આકારને શંકુ આકાર કહેવાય છે. પછી છે આમ ગોળ હોય અને લાંબુ હોય, એને નળાકાર કહેવાય. પછી ત્રિકોણ. ત્રણ ખૂણા હોય એવા આકારને ત્રિકોણ કહેવાય. હવે આગળ આકારોને ચોરસમાં આપેલા સરખા આકારો સાથે જોડો. તો અહીંયા ચોરસમાં આ ચોરસ છે, તો તમને ચોરસ કયું લાગે છે? આ. તો એને એની સાથે જોડી દેવાનું. પછી ચોરસમાં ગોળ છે, તો ગોળ ગોળ શું છે? આ લખોટી છે. તો અહીંયા એના જેવો ગોળ દડો દેખાય છે, ખરું ને? પછી
આ છે નારંગી. નારંગી પણ કેવી હોય છે? ગોળ. તો એને એની સાથે આપણે જોડી દઈશું. જુઓ, તમને દોરતા ન આવડે આકારો તો તમે મેં લખ્યું છે ને એમ દડો, ટામેટું, ફુગ્ગો, નારંગી એ રીતે દોરી શકો છો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આવા લંબચોરસને નળાકાર દોરતા તો તમને આવડશે, ખરું ને? તો આવી રીતે તમારે વાલીને કહેવાનું કે મને આવી રીતે દોરી આપો, બરાબર ને? પછી તમારી જાતે તમારે સરખું દેખાય એ આકારને એની સાથે જોડી દેવાનું. એક સરખા આકારોની લીટી દોરીને જોડો. તો અહીંયા ગોળ છે તો સામે ગોળ ક્યાં દેખાય છે? આ રહ્યું. તો એને એની સાથે જોડી દેવાનું. આ છે લંબચોરસ, તો એને એની સાથે જોડી દેવાનું. આ છે ગોળ, તો એને એની સાથે જોડી દેવાનું. આ છે નળાકાર, તો નળાકારને નળાકાર સાથે જોડવાનું. આ છે શંકુ, તો શંકુને શંકુ આકાર સાથે જોડી દેવાનો. હવે આપણે શીખ્યા હતા ને ચોપડીમાં ગબડાવું, સરખાવવું. ગબડતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. તો આપણે જોઈ ગયા ચોપડીમાં શું શું જોયું હતું? પેન્સિલ, દડો, બોક્સ, ડુંગળી. તો આમાં કઈ કઈ વસ્તુ ગબડે છે? પેન્સિલ ગબડે છે, દડો ગબડે છે અને ડુંગળી ગબડે છે. તો એની નીચે આપણે ખરાની નિશાની કરીશું. બોક્સ ગબડતું નથી, તો ત્યાં આપણે ખરાની નિશાની કરવાની નથી. સરકતી, સરકતી હોય તેવી વસ્તુ પર ખરાની નિશાની કરો. તો કાકડી ન સરકે. કાકડી ગબડે, ગોળ છે એટલે. ટામેટું પણ ગબડે, પાવર પણ ગબડે. તો કઈ વસ્તુ સરકે? બેગ. કઈ વસ્તુ સરકે? બેગ. તો બેગની નીચે આપણે શું કરીશું? ખરાની નિશાની. એક સરખા આકારોની જોડ બનાવો. તો આપણે ચોપડીમાં જોઈ ગયા ને, તો અહીંયા શું છે? વર્તુળ, ગોળ. તો ગોળને ગોળ સાથે જોડી દઈશું. પછી આ છે શકરપારા જેવો આકાર, તો એને એની સાથે જોડી દઈશું. પછી આ છે ત્રિકોણ, તો ત્રિકોણ અહીંયા છે, તો એને એની સાથે જોડી દઈશું. આ છે લંબચોરસ, તો લંબચોરસને લંબચોરસ સાથે જોડી દઈશું. આ છે અર્ધવર્તુળ, તો અર્ધવર્તુળ ક્યાં છે? પહેલું જ રહ્યું, તો આપણે ત્યાં આગળ પેન્સિલથી દોરી જોડી દઈશું. પછી આ છે પંચકોણ, તો પંચકોણ ક્યાં છે? આ રહ્યું. તો સરખા આકારોને આપણે પેન્સિલની મદદથી જોડવાના છે. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, તો તમારે વાલીની મદદ લઈ અને લેસનના આકારો જે દોરાવાના, પછી તમારે જોડવાના આવે તો જોડવાના, ખરું કરવાનું આવે ખરા કરવાનું, એ તમારે તમારી જાતે જ કરવાનું રહેશે. તો વાલી મિત્રોને વિનંતી કે આપના બાળકને ગણિત વિષય સમજવામાં સરળતા પડે માટે એની સાથે વિડીયો સુધી જોડાઈ રહેવું, અને ચોપડીમાં જે રીતે સમજાવ્યું છે રીતે જોડવાનું, ખરું કરવાનું છે એ સમજાવીને કરાવવું. નોટબુકમાં જે રીતે મેં દોર્યું છે એ રીતે તમને દોરતા ન આવડે તો તમે નામ લખી શકો છો અને આકારો દોરી અને બાળકને સ્વપ્રયત્ને શીખવાની પ્રેરણા મળે એ રીતે એને દોરી દેવું અને એની સાથે બેસી એને સમજ આપી જોડાવવા, જોડકા જોડાવવા અને ખરું કરાવવું. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું.